સદગુરુ શાળા અને કોલેજમાં અમને સ્વયંને મહત્વ આપવા સ્વયંને પ્રેમ કરવા વિશે આત્મવિશ્વાસ સમાન વિશે શીખવવામાં આવે છે સમાજમાં એટલે કે સામાન્ય રીતે તેઓ અમને એ હદે સ્વયંને મહત્વ આપતા શીખવે છે કે અમે નમ્ર કેવી રીતે થવું તે જાણતા જ નથી તો તમે અમને જણાવશો કે અમે ફરી વખત નમ્ર કેવી રીતે બની શકીએ જુઓ વિનમ્ર બનવાની કોઈ જરૂર નથી તેમજ ઉદ્ધત બનવાની પણ કોઈ જરૂર નથી હવે જ્યારે તમે મને પૂછી રહ્યા છો તો હું મને કહેવા દો મારી દીકરી પ્રવાસ કરતી હતી એકલી મારી સાથે કારમાં પ્રવાસ કરતી હતી જ્યારે તે સાડા ત્રણ વર્ષની હતી મેં આખા દેશની કારમાં સફર કરી હતી આ એક નાની બાળકી સાથે તેથી તે ઘણાના ઘરોમાં મોટી થઈ મેં એક નિયમ બનાવ્યો સૌ પુખ્ત વયના લોકોની આ સમસ્યા છે જ્યારે તેઓ બાળકને જોવે છે ત્યારે તરાપ મારે છે જાણે કે કોઈ શિકારી પ્રાણીની માફક તેઓ કંઈક શીખવવા માગે છે આ એક એવી વાત છે બધા લોકો વન ટુ થ્રી ફોર કે એબીસીડી કે મેરી હેડ લિટલ લેમ્બ મેં તેઓને કહ્યું કે જુઓ હું નથી તો કે એ બીસી કે વન ટુ થ્રી શીખે અને મેરીને લેમ્બ હતો કે નહીં એની મને પરવા નથી તો એક જ નિયમ હતો તમે એની સાથે રમી શકો છો પણ કોઈએ કંઈ શીખવવાનું નહીં તો એ બહુ ખુશીથી મોટી થઈ તેની ઉંમર અઢાર મહિનાની થઈ ત્યાં સુધી મા બહુ જ સફાઈથી ત્રણ ભાષાઓ બોલતી હતી કારણ કે કોઈએ તેને કંઈ શીખવ્યું નહીં ને તે સાંભળતી હતી તેણે ક્યારેય મેરી હેડ લિટલ એમ ગાયું નહીં કોઈ કવિતા નહીં કોઈ ભાષા નહીં કોઈ ગણિત નહીં માત્ર જીવન મેં વિચાર્યું હતું કે હું એને ક્યારેય સ્કૂલ નહીં મોકલું પણ માત્ર એ કારણ હતું કે એનું એજ ગ્રુપ પણ મહત્વનું હતું તો તે સ્કૂલમાં ગઈ અને તે જ્યારે લગભગ બાર વર્ષની હતી ત્યારે સ્કૂલથી આવીને થોડી અસ્વસ્થ હતી કારણ કે સ્કૂલમાં કંઈક બન્યું હતું પછી તેણે કહ્યું કે તમે બધાને બહુ જ બધું શીખવો છો મને કંઈ નથી શીખવતા મેં કહ્યું જો હું કોઈની ઈચ્છા વિરુદ્ધ કશું જ નથી શીખવતો હવે જ્યારે તું આવી છે તો જોઈએ જો આટલું જ જાણવાનું છે કે કોઈને નિંદાની દ્રષ્ટિએ ન જુઓ કોઈને પ્રશંસાની ન જુઓ અને તેણે મારી સામે આમ જોયું તમને કેવી રીતે જોઉં મેં કહ્યું મને પણ નહીં મને પ્રશંસાની દ્રષ્ટિએ જોશો તો સંપૂર્ણપણે હું શું છું તે નહીં જાણી શકો તમે જો મને પ્રશંસાની દ્રષ્ટિએ જોશો તો કદાચ મારી છબીને દિવાલ પર ટાંગી દેશો પણ સંપૂર્ણ રીતે હું શું છું તે જાણી જ નહીં શકો હું જેવો છું તે રીતે મને જુઓ પ્રશંસાની રીતે નહીં ક્યારેય પ્રશંસાની રીતે નહીં ક્યારેય નિંદાની રીતે નહીં આ ઘણું સરળ છે પણ તમે પ્રયત્ન કરી જુઓ તમારા મનમાં તમે નક્કી કરી લીધું છે સારું શું છે ખરાબ શું છે ઊંચું શું છે નીચું શું છે દુરાચાર શું છે ગંદકી શું છે સંપત્તિ શું છે બધું જ બધું જ નક્કી થયેલું છે એકવાર તમે આમ કરી લો છો પછી કોઈ માર્ગ નથી રહેતો તમે કોઈની પણ પ્રશંસા કે નિંદા નથી કરી શકતા તમારી દૃષ્ટિએ જે સારું છે તેની પ્રશંસા કરશો જે ખરાબ છે તેની નિંદા કરશો આને જો દૂર કરી શકો અને જીવનને તે જે છે તે પ્રમાણે જોઈ શકો તો જીવનનું સંચાલન પ્રયત્ન વિના જ કરી શકશો પ્રયત્ન વિના અત્યારે આ એક સમસ્યા છે અમુક લોકોને તમે આદરની રીતે જુઓ છો અમુક લોકોને નિંદાની રીતે જુઓ છો અને વિનમ્ર થવાનો પ્રયત્ન કરો છો વિનમ્ર થવાની જરૂર જ નથી તમે સ્વયં સાથે જેવો બરછટ વ્યવહાર કરો છો તેવો જ બીજા સાથે કરી જુઓ તમે જો સ્વયંને ખૂબ પંપાળતા હો બીજાને પણ તેમ કરી જવો કંટાળીને એમ પણ તમે બરછટ જ થવાના છો તો આ ખૂબ સરળ છે હું તમને એ જ કહું છું જે મેં તેને કહ્યું હતું તેના પર અદ્ભુત અસર થઈ હતી કોઈની પ્રશંસા નહીં કોઈની નિંદા નહીં ફક્ત જીવન જેમ છે તેમ જ તેને જોવું આપણી સંસ્કૃતિનું આ મૂળ છે તમે જો મંદિરે જાઓ તો શું કરો છો હાય તમે તમે જો મંદિરે જાઓ તો શું કરો છો નમસ્કાર તમે એક પુરુષને જુઓ નમસ્કાર એક સ્ત્રીને જુઓ નમસ્કાર એક વૃક્ષને તમે જુઓ નમસ્કાર એક પથ્થરને તમે જુઓ નમસ્કાર એક ગાય સાપ ગધેડો વાંદરો દરેકને નમસ્કાર કારણ કે મૂળભૂત રીતે તેનો અર્થ એ થાય છે એને કહેવાય છે વૈરાગ્ય વૈરાગ્ય એટલે કે વૈરાગ્ય એટલે બધું છોડી છાડીને ક્યાંક જતા રહેવું એવું નથી જવા માટે કોઈ જગ્યા જ નથી સિવાય કે તમે પેલા માણસ સાથે અવકાશમાં વન વે ટિકિટ લઈને તેઓ તમને મોકલે તે સિવાય ક્યાંય જવાનું છે નહીં તમે ક્યાંય પણ જશો ત્યાં જીવન તો છે જ તો વૈરાગ્યનો અર્થ આ છે શાબ્દિક રીતે વૈરાગ્ય એટલે રંગથી ઉપર વધવું તેનો અર્થ છે તમે પારદર્શક બનો તમે જો પારદર્શક હો તો જીવનના દરેક પાસા તમારામાંથી પસાર થઈ શકશે પણ તમને તેનો સ્પર્શ નહીં થાય તમે ઈચ્છા મુજબ જીવનને સંભાળી શકશો જે ઈચ્છતા હશો તે સંભાળશો જે નહીં ઈચ્છતા હો તે નહીં સંભાળો પણ તમારા જીવનમાં તમે જો એવું કંઈ ન કરો જે તમે કરવાને કાબેલ નથી તો એ સમસ્યા નથી પણ જો તમે એવું કંઈ ન કરો જે તમે કરવાને કાબેલ છો તો તે સમસ્યા છે જે ક્ષણે તમે એમ વિચારો છો કે કંઈક સારું છે કંઈક ખરાબ છે કોઈ વ્યક્તિ ઊંચી છે કોઈ નીચી છે ઘણી બધી વસ્તુઓ જો તમે કરવાને કાબેલ છો તે તમે કદાચ નહીં કરો ફક્ત એટલા કારણ માટે કે તમને લાગે છે તે ખરાબ છે કે પછી ઉન્નત કે નિમ્ન છે કે જે કંઈ હોય તો આપણા જીવનમાં આ ખૂબ મહત્ત્વનું છે કારણ કે જીવન ટૂંકું છે માનવીય સંભાવનાને ખીલવા માટે ખૂબ મર્યાદિત સમય છે આ જીવનમાં અત્યારે તમે જો એમ વિચારો કે શું કરવું ને શું ન કરવું ના તમે જે કરવાને કાબેલ છો તે થવું જ જોઈએ તમે જે નથી કરી શકતા તે નહીં થાય તેનો વાંધો નથી